જીકે કે સફરમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખશું કે વિન્ડોઝ સેવનમાં સ્નીપિંગ ટૂલનો ઉપયોગ કરીને કોઈપણ ફાઇલને ફોટો સ્વરૂપે કેવી રીતે સેવ કરી શકાય વિન્ડોઝ સેવનમાં આ સ્નીપિંગ ટૂલ્સ ઇનબિલ્ટ જ આવે છે જેથી અલગથી ડાઉનલોડ કરવાનો કે ઇન્સ્ટોલ કરવાનું રહેતું નથી જે આ વિન્ડોઝ સેવનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલો હોય છે આ ટૂલ્સનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ ફોટો ફાઇલ વર્ડ ફાઇલ પીડીએફ ફાઇલ વિડીયો ફાઇલ કે કોઈપણ પ્રકારના ફાઇલ ફોર્મેટને ફોટો સ્વરૂપમાં એકદમ સરળતાથી સેવ કરી શકો છો તો આજે આપણે તેના વિશે વાત કરીએ કે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ સૌ પ્રથમ ફાઇલને ફોટો સ્વરૂપે સેવ કરવી છે તે ફાઇલ ખોલો ડિસ્પ્લે પર ઓપન કરો દાખલા તરીકે મારી પાસે અહીં એક એક્સેલ ફાઇલ છે અહીં માર્કશીટ છે આ માર્કશીટને હું ફોટો સ્વરૂપે સેવ કરો ઈચ્છું છું તો સ્નિપિંગ ટૂલનો ઉપયોગ કરીને હું એકદમ સરળતાથી આ ફાઇલને ફોટો સ્વરૂપે સેવ કરી શકીશ તો સૌપ્રથમ આપણે એ જાણીએ કે સ્નીપિંગ ટૂલ ક્યાં છે તો વિન્ડો સેવનમાં સૌ પ્રથમ અહીં સ્ટાર્ટ મેન પર ક્લિક કરશો એટલે તમને સૌથી ઉપર સ્નીપિંગ ટૂલ દેખાશે કદાચ તમને જો અહીંયા ના મળે તો તમે ઓલ પ્રોગ્રામ એસેસરીઝ અને અહીં તમે સ્નીપિંગ ટ્યુલ જોઈ શકો છો ત્યારબાદ તેના પર ક્લિક કરો હવે આવું મેનુ ખુલશે ત્યારબાદ તમારે અહીં કશું કરવાનું નથી હવે તમે જે ફાઇલને ફોટો સ્વરૂપે સેવ કરવા છો છો જેટલા ભાગને સેવ કર્યો હોય તેટલો ભાગ સિલેક્ટ કરો દાખલા તરીકે મારે અહીંથી આટલો ભાગ સિલેક્ટ કરવો છે તો હું અહીંથી માઉસથી ટ્રેક કરીશ એટલે આ ફાઇલ ફોટો સ્વરૂપે આવી જશે ત્યારબાદ અહીં હું આ ફોટોને કંઈક લખાણ કરવું હોય એડિટિંગ કરવું હોય તો પણ કરી શકું છું અહીંથી પેનની મદદથી તમે કોઈપણ ભાગને હાઈલાઇટ હાઈલાઇટ કરવા ઈચ્છો તો પણ અહીંથી તમે કરી શકો છો ત્યારબાદ સેવ પર ક્લિક કરો ફાઇલ લોકેશન આપ જ્યાં સેવ કરવા ઈચ્છો છો ત્યાં હું અહીંયા ડેસ્કટોપ પર ત્યારબાદ અહીં એને ફાઇલનું નામ આપો અને ત્યારબાદ સે પર ક્લિક કરો ચાલો હવે જોઈએ તે ફાઇલ સેવ થઈ છે કે નહીં અહીં તમે જોઈ શકો છો જે ફાઇલને આપણે સેવ કરી હતી તે અહીં ફોટો સ્વરૂપે આપણે જોઈ શકીએ તમારે કોઈ પણ ફોર્મેટની ફાઇલને ફોટો સ્વરૂપે સેવ કરવી હોય તો સૌ પ્રથમ તે ફાઇલને ઓપન કરવી પડશે દાખલા તરીકે કોઈ પણ વિડીયો હોય પીડીએફ ફાઇલ હોય એક્સલ ફાઇલ હોય વર્ડ ફાઇલ હોય તેમાંથી તમને તમારે જે ભાગને ફોટો સ્વરૂપે સેવ કરવો હોય તેટલા ભાગને સિલેક્ટ કરવાનો રહેશે દાખલા તરીકે ફરીથી આપણે જોઈએ વિન્ડો સેવનમાં સ્ટાર્ટ પર ક્લિક કરશો એટલે અહીં સ્નિપિંગ ટૂલ મારે અહીંયા ઉપર જ છે કદાચ તમને ઉપર ના બતાવો તમે અંદરથી પણ અગાઉ બતાવે મુજબ અંદર જઈને સ્નિપિંગ ટૂલ પસંદ કરી શકો છો તો દાખલા તરીકે અહીં મારે આ ડિસ્પ્લેનો ભાગ ફોટો સ્વરૂપે સેવ કરવો છે તો હું અહીંથી માઉસથી જેટલા ભાગને ફોટો સ્વરૂપે સેવ કરો છો એટલા ભાગને ડ્રે કરીને મૂકી દઈશ એટલે એ ફાઇલ ફોટો સ્વરૂપે અહીં આવી જશે ત્યારબાદ તમે અહીંથી એડિટિંગ કે હાઇલાઇટ પણ કરી શકો છો અને ત્યારબાદ સેવ પર ત્યારબાદ ફાઇલનું નામ આપો અને સે ઉપર ક્લિક કરો મિત્રો સ્નીપિંગ ટૂલનો ઉપયોગ કરીને તમે કોઈપણ ફાઇલને ઓનલાઈન કે ઓફલાઈન ગમે તે ફાઇલને ફોટો સ્વરૂપે એકદમ સરળતાથી સેવ કરી શકો છો ચાલો હવે આપણે એક ઓનલાઈન ફોટો સેવ કરીએ તમે અહીં જોઈ શકો છો અબ્દુલ કલામના ફોટોઝ અહીંથી હું કોઈ પણ ફોટોને ફોટો સ્વરૂપે એકદમ સરળતાથી ફક્ત એક જ ક્લિકમાં સેવ કરી શકીશ સ્નીપિંગ ટૂલ ઓપન કરો ફરીથી સ્નીપિંગ ટૂલ ત્યારબાદ આપને જે ફોટો સેવ કરો તેના પર માઉઝથી ડ્રે કરો અને પછી મૂકી દો ત્યારબાદ સેવ આ વિડીયો આપને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો મારી આ ચેનલ પર આવનારા તમામ ગુજરાતી વિડીયોની અપડેટ મેળવવા માટે જી કે સફરને હમણાં જ સબસ્ક્રાઈબ કરો આભાર